અહીં આપણી પાસે એક મોટું લંબચોરસ છે અને જુઓ કે તે બીજા નાના ચાર લંબચોરસમાં વિભાજીત છે હવે અહીં આપણે શું કરવાનું છે કે આજે મોટું લંબચોરસ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તે આપણે બે રીતે કરી શકીએ પહેલી રીત એ છે કે તેને આપણે દ્વિપદીના ગુણાકાર સ્વરૂપે બતાવીએ અને પછી તેને ત્રિપદી સ્વરૂપે બતાવીએ આજે પર્પલ કલરનું લંબચોરસ છે તેની ઊંચાઈ છે એક્સ જેટલી અને આ ગ્રીન કલરનું જે લંબચોરસ છે તેની ઊંચાઈ છે બે જેટલી માટે આ કુલ જે ઊંચાઈ છે તે થશે આ બંને ઊંચાઈઓના સરવાળા જેટલી એટલે કે એક્સ પ્લસ ટુ તેથી અહીં ઊંચાઈ માટે લખીએ એક્સ પ્લસ ટુ હવે તેની પહોળાઈની વાત કરીએ તો જુઓ કે અહીંથી અહીં સુધીની પહોળાઈ છે એક્સ અને ત્યારબાદ અહીંથી અહીં સુધીની પહોળાઈ છે ત્રણ માટે કુલ પહોળાઈ થશે ત્રણ આમ ઊંચાઈ અથવા તેની લંબાઈ પણ કહી શકો તે છે એક્સ પ્લસ ટુ અને પહોળાઈ આપણને મળી એક્સ પ્લસ થ્રી હવે જુઓ કે આ આખા લંબચોરસની લંબાઈ અને પહોળાઈને આપણે બે દ્વિપદી એટલે કે બાયનોમિયલના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું છે ચાલો હવે તેને ત્રિપદી એટલે કે ટ્રાઇનોમિયલ સ્વરૂપે દર્શાવીએ અને તેમ કરવા માટે આ આખા મોટા લંબચોરસને ચાર નાના લંબુચોરસમાં વિભાજીત કરીએ આજે પર્પલ કલરનું લંબચોરસ છે તેની લંબાઈ અને પહોળાઈ જુઓ કે તે બંને એક્સ એક્સ છે માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એક્સ ગુણ્યા એક્સ બરાબર એક્સ સ્કવેર આ થશે તેનું ક્ષેત્રફળ માટે અહીં લખીએ એક્સ સ્ક્વેર હવે જુઓ કે આ જે બીજું લંબચોરસ કે રેક્ટેંગલ છે તેની લંબાઈ એક્સ જ થશે અને પહોળાઈ છે ત્રણ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે થ્રી ઇન્ટુ એક્સ બરાબર થ્રી એક્સ આમ આ મળ્યું પીળા ક્ષેત્રફળ અને હવે જો અહીં તેમાં તેનો સરવાળો કરીએ તો તે થશે એક્સ પ્લસ થ્રી એક્સ એટલે કે આ બંને રેક્ટેંગલ ટોટલ એરિયા આપણને મળ્યો એક્સ સ્ક્ર પ્લસ થ્રી એક્સ ક્ષેત્રફળને એરિયા પણ કહેવાય છે હવે ગ્રીન કલરના રેક્ટેંગલ વાત કરીએ તો જુઓ કે તેની લંબાઈ છે બે અને પહોળાઈ છે એક્સ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ટુ ઇન્ટુ એક્સ તે થશે ટુ એક્સ આમ ગ્રીન નો એરિયા છે ટુ એક્સ તેને અહીં ઉમેરીએ પ્લસ ટુ એક્સ હવે આ ગ્રે કલરનું જે રેક્ટેંગલ છે તેની વાત કરીએ તો જુઓ કે તેની લંબાઈ છે બે જે અહીં આપેલ છે અહીં લખીએ બે અને પહોળાઈ છે ત્રણ તેની પહોળાઈ છે ત્રણ માટે જો તેના એરિયા વિશે વાત કરીએ તો લેન્થ થશે ટુ ઇન્ટુ થ્રી એટલે કે સિક્સ આમ તેનો પણ ક્ષેત્રફળ સાથે સરવાળો કરતા આપણને આ રીતે પદ મળે છે પણ તમે કહેશો કે આ ત્રિપદી નથી તેમાં તો ચાર પદ છે પણ ધ્યાનથી જુઓ તો જણાશે કે આ બંને એક્સ વાળા પદ છે તેનો આપણે સરવાળો કરી શકીએ જો આપણી પાસે કંઈક ત્રણ વખત હોય અને તેમાં તે જ કંઈક બે વખત ઉમેરીએ તો આપણને તે પાંચ વખત મળે તેથી કહી શકાય કે થ્રી એક્સ પ્લસ ટુ એક્સ તે થશે એક્સ શકાય એક્સ પ્લસ સિક્સ આ આપણને ત્રિપદી સ્વરૂપે એટલે કે ટ્રાઇનોમિયલના ફોર્મમાં મળે છે આમ અહીં આપણે આ અને આ બંને સ્વરૂપે એરિયાને દર્શાવ્યું છે અને તે સાચું છે કારણ કે જો આ બે બાયનોમિયલ મલ્ટીપ્લાય કરો તો આપણને એક ટ્રાયનોમિયલ મળે છે ચાલો તો તેમ ગુણાકાર કરીને જોઈએ જુઓ કે કરીએ કરીએ તો તો તે મળે ત્યારબાદ જો આપણને મળે થ્રી એક્સ આગળ જુઓ કે ટુ ઇન્ટુ એક્સ કરીએ તો તે થશે ટુ એક્સ અને ટુ ઇન્ટુ થ્રી કરીએ તો તે થશે સિક્સ આમ જુઓ કે આપણે ક્ષેત્રફળના નમૂનાની મદદથી અહીં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરવો તેની સમજ મેળવી અને પછીના વિડીયોમાં વિભાજનનો ગુણધર્મ એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટીનો બે વખત ઉપયોગ કરીને કઈ રીતે તે કરવું તેની સમજ મેળવીશું